પાલનપુર તાલુકાના ગઢના વેપારીએ કોરોના સંક્રમણને લઈ આજથી બપોર બાદ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાડ્યું હતું। ગઢ વિસ્તારમાં વધતા જતા કોરોના કેસને લઈ કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે હેતુથી ગઢના વેપારી ડાયમંડ એસોસિએશન દ્વારા આજથી 12 દિવસ સુધી બપોર બાદ દુકાન બંધ રાખવાનો નિર્ણય આવકારદાયક નિર્ણય વેપારીએ લીધો હતો, જેને લઈ આજે બપોરે 3 વાગ્યા બાદ વેપારીઓ પોતે સ્વયંભૂ દુકાનો બંધ રાખીને આ બંધને સમર્થન આપ્યું હતું। જ્યારે કે દવાખાના મેડિકલ તેમજ દૂધ ડેરીને બંધમાંથી મુક્તિ અપાઈ છે। આ બંધને ગઢના વેપારીઓ સજ્જડ દુકાનો બંધ રાખી સમર્થન આપ્યું હતું। ગઢ પંથકમાં પણ કોરોનાના કેસોનો વધારો થઈ રહ્યો છે, જેને લઈને ગઈકાલે જ ગઢના વેપારી એસોસિએશન તેમજ ડાયમંડ એસોસિએશને એક મીટિંગ યોજી અને ગઢની અંદર તારીખ 19 થી તારીખ 30 સુધી 12 દિવસનો બંધ પાળવાનો જે નિર્ણય કર્યો છે, જેની અંદર બપોરે 3 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। જેની અંદર મુક્તિ આપવામાં આવી છે તો દવાખાના મેડિકલ અને દૂધની ડેરીઓ છે જેને મુક્તિ આપવામાં આવી છે। આ સિવાય ગઢના તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જેને લઈને આજે 3 વાગે ગઢની તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે। ગઢથી કેમેરામેન યશ પટેલ સાથે હું દિનેશ રાણા, બીકેન્યૂઝ ચેનલ।